ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન મિત્રો પ્રકરણ શરૂ છે આઠમું નાણાકીય સંચાલન અગાઉના લેક્ચરની અંદર આપણે નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા સાથે સાથે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ અને તેનું મહત્વ આટલા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરેલો હતો આજના લેક્ચરની અંદર આપણે નાણાકીય નિર્ણયો આમના વિશેનો અભ્યાસ કરીશું મિત્રો નાણાં સંચાલનનું જે કંઈ પણ કાર્ય છે એ નાણાકીય બાબતો સાથે સંબંધ ધરાવે છે તેથી મિત્રો તેને ક્યારેક નાણાં કાર્ય એમ પણ ઓળખવામાં આવે છે હવે મિત્રો નાણાં કાર્યના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો ત્રણ પ્રકારના પ્રશ્નો અંગેના નિર્ણયો લેવાના હોય એક રોકાણ સંબંધિત નિર્ણયો બીજું સંબંધિત નિર્ણયો એમાં મિત્રો આપણે રોકાણ સંબંધિત નિર્ણયો આમની વાત કરીએ મિત્રો ધંધાની અંદર મિલકતો હોય છે જે મિલકતોને આપણે કાયમી મિલકતોને ચાલુ મિલકતોથી ઓળખીએ છીએ આ સિવાય અદૃશ્ય મિલકતો પણ ધંધાની અંદર હોય છે પરંતુ મિત્રો જે કાયમી મિલકતો છે આ કાયમી મિલકતોની અંદર લાંબા ગાળા માટે કાયમી મૂડીનું રોકાણ થાય છે એનો મતલબ એમ કે જ્યારે આપણે કાયમી મિલકતો કંપનીની અંદર વસાવીએ છીએ ત્યારે આપણી મૂડીનું રોકાણ એ ઘણા લાંબા સમય માટે હોય હા મિત્રો ભવિષ્યની અંદર મૂડી ભંડોળની અંદર કેટલું રોકાણ કરવું કેમ કરવું એટલે કે મિલકતોની પસંદગી કરવી અને તેમાં કેટલું રોકાણ કરવું આ અંગેના નિર્ણયો મોટે ભાગે નાણાકીય સંચાલકો લેતા હોય છે મિત્રો આવા જે રોકાણ અંગેના નિર્ણયો હોય એને મૂડી બજેટિંગ પણ કહે છે એક માર્કની અંદર મૂડી બજેટિંગ પ્રશ્ન પૂછાય તો યાદ રાખીશું રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ કહે છે મિત્રો આ રોકાણ અંગેના જે કંઈ પણ નિર્ણયો હોય છે આ નિર્ણયોમાં જોખમનું તત્વ તો છે જ સાથે કેટલું અપેક્ષિત વળતર મળે છે એ પણ વિચારવું જોઈએ હવે નાણાકીય સંચાલકો પાસે જ્યારે એક કરતાં વધુ વિકલ્પો હોય રોકાણ માટેના અને જ્યારે એક કરતાં વધુ મિલકતોમાંથી કોઈની એક પસંદગી કરવાની હોય ત્યારે એમને નાણાકીય નિર્ણયો લેવા પડતા હોય આવા નાણાકીય નિર્ણયોનો ઉપયોગ કરવા માટે મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે આ ત્રણ પદ્ધતિ છે પેલી પરત આપ પદ્ધતિ બીજી વળતર દરની પદ્ધતિ અને ત્રીજી વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ એટલે કે ત્રણમાંથી કોઈ એક પદ્ધતિનો ઉપયોગ કરી અને રોકાણ અંગેના નિર્ણયો લેવાતા હોય છે મિત્રો આજે રોકાણ અંગેના નિર્ણયો લેવાય ત્યારે એને અમુક પરિબળો અસર કરતા હોય છે આ પરિબળોની એક યાદી આપણી પાસે છે ખાસ કરીને નવ પરિબળો આ રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા હોય એક તો કે કુલ મૂડીની જરૂરિયાત ધંધાની અંદર કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી એટલે કે કુલ મૂડીની જરૂરિયાત કેટલી રહેશે બીજું તો કે રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા મિત્રો રોકાણ વર્તમાન સમયમાં જ્યારે થાય ત્યારે અમુક સમય પછી કેટલું વળતર મળશે અને કેટલી નફાકારકતા હશે આ બાબત પણ રોકાણ અંગેના નિર્ણયને અસર કરે ત્રીજું પરિબળ છે રોકાણમાંથી મળવા પાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ મિત્રો રોકાણમાંથી અમુક સમય પછી કેટલો ચોખ્ખો રોકડ પ્રવાહ મળશે એ પણ રોકાણ અંગેના નિર્ણયને અસર કરે છે ચોથો મુદ્દો છે રોકાણમાં જોખમનું તત્વ મિત્રો બધા રોકાણ જોખમી નથી હોતા અથવા જોખમની માત્રા સરખી નથી હોતી આમ છતાં રોકાણના સંદર્ભમાં જોખમનું તત્વ શું છે તે જાણવું જરૂરી છે પાંચમું રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાની અંદર એક એવી મૂડી છે કે જે ધંધાના કાર્યોને ગતિશીલતા આપે છે એવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી રહેશે એ પણ અપ્રિબળ અસર કરી શકે છઠ્ઠું છે રોકાણની આર્થિક ઉપયોગીતા મિત્રો રોકાણ જ્યાં કરીએ છીએ એમાંથી કેટલું આર્થિક વળતર મળશે અને એ ક્યાં સુધી મળશે એટલે કે અંદાજિત આયુષ્ય એક પરિબળ છે આ સિવાય રોકાણનું મહત્ત્વ મૂડીની માપબંધી એટલે કે મર્યાદા અને ભવિષ્યમાં રોકાણમાંથી કમાણીની કેટલી નિશ્ચિતતા અને અનિશ્ચિતતા આવા પરિબળો રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા હોય છે હવે મિત્રો આપણે જોઈએ છીએ ધિરાણ સંબંધિત નિર્ણયો મિત્રો હમણાં આપણે શીખતા હતા એ રોકાણ સંબંધિત નિર્ણયો હતા હવે આપણે શીખીએ છીએ એ ધિરાણ સંબંધિત નિર્ણયો છે મિત્રો રોકાણ સંબંધિત નિર્ણયો એક કંપનીની કાયમી મિલકતો સાથે સંકળાયેલા છે જ્યારે અત્યારે આપણે શીખીએ છીએ એ ધિરાણ સંબંધિત નિર્ણયો એ મૂડી માળખા સાથે સંકળાયેલા છે મિત્રો પ્રશ્ન થાય કે મૂડી માળખું એ શું છે તો મિત્રો મૂડી માળખું એ કંપનીની જે મૂડીની જરૂરિયાત છે એને પ્રાપ્ત કરવા માટેના પર્યાપ્ત પ્રાપ્તિ સ્થાનોનું એક સંયોજન છે એટલે કે કંપની ઇક્વિટી શેર બહાર પાડી અને મૂડી મેળવે કંપની ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બહાર પાડી અને મૂડી મેળવે કંપની ઇક્વિટી શેર અને ડિબેન્ચર બહાર પાડી અને પોતાની મૂડીની જરૂરિયાત પૂરી કરે અથવા કંપની ઇક્વિટી પ્રેફરન્સ શેર અને દેવા આનું સંયોજન કરી અને પોતાની મૂડી માળખું તૈયાર કરે મિત્રો મોટે ભાગે મૂડી માળખું એ માલિકી મૂડી અને દેવા આ બંનેનું એક સંયોજન એટલે કે મિશ્રણ છે ખાસ કરી મૂડી માળખામાં ઇક્વિટી મૂડી એટલે કે માલિકી મૂડી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું આ અંગે નાણાકીય સંચાલનને નિર્ણય લેવાના હોય છે પરંતુ મૂડી અને દેવા વચ્ચે સમતુલા જરૂરી છે મિત્રો આવું ઇક્વિટી મૂડી અને દેવાનું એક યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું જેને આપણે ઇષ્ટતમ મૂડી માળખું એમ ઓળખીએ છીએ એક માર્ક ની અંદર પ્રશ્ન પૂછાય ઇષ્ટતમ મૂડી માળખું શું છે તો કે ઇક્વિટી મૂડી અને યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું કે જ્યાં ઓછું જોખમ અને મહત્તમ વળતર પ્રાપ્ત થતું હોય મિત્રો ધિરાણ અંગેના નિર્ણયને અસર કરતા જે પરિબળો છે એ બે પ્રકારના છે એક આંતરિક પરિબળ અને બીજું બાહ્ય પરિબળ આંતરિક પરિબળની વાત કરીએ તો કે ધંધાનો પ્રકાર ધંધાનું સ્વરૂપ ધંધાનું કદ ધંધાનો વિકાસ આ ઉપરાંત નાણાકીય જરૂરિયાત મિલકતોનું સ્વરૂપ અને સંચાલકોનું વલણ મિત્રો આ બધા જ પરિબળોને આપણે આંતરિક પરિબળ તરીકે ઓળખી શકીએ કે જે ધિરાણ સંબંધિત નિર્ણયોને અસર કરી શકે આ સિવાયના જે બાહ્ય પરિબળો છે એમાંનું પહેલું છે મૂડી બજારની પરિસ્થિતિ જ્યારે કંપની જામીનગીરીઓ બહાર પાડી અને મૂડી પ્રાપ્ત કરવા ઈચ્છતી હોય તો મિત્રો એવા સમયે મૂડી બજારની પરિસ્થિતિ શું છે એ ખૂબ અગત્યનું પરિબળ હોઈ શકે આ ઉપરાંત અમુક જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચ વધુ છે જ્યારે અમુક જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચ ઓછા છે તો આ સંબંધિત પણ પરિબળ અસર કરી શકે ત્યાર પછી આવે છે રોકાણકારોનું વલણ બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર અને કાયદાકીય નિયંત્રણો મિત્રો બધા જ પરિબળો ધિરાણ સંબંધિત નિર્ણયો માટે અગત્યના હોઈ શકે ત્યાર પછીનો મુદ્દો આવે છે ડિવિડન્ટ સંબંધિત નિર્ણયો મિત્રો મોટે ભાગે ઇક્વિટી શેર હોલ્ડરો કે જે કંપનીની અંદર પોતાની મૂડીનું રોકાણ કરતા હોય ત્યારે સ્વાભાવિક કે તેઓ કંપની પાસેથી વળતરની અપેક્ષા રાખતા હોય અને મિત્રો કંપની જે કાંઈ પણ નફો કરે એ નફાનો અમુક ભાગ જ્યારે હોલ્ડરો વચ્ચે વહેંચી દેવામાં આવે તો એને આપણે ડિવિડન્ટ તરીકે ઓળખી શકીએ ડિવિડન્ટ એ શેર હોલ્ડરોને એમના રોકાણ ઉપર મળતું વળતર છે કંપની ધારા પ્રમાણે આ ડિવિડન્ટ રોકડ અથવા ચેકમાં ચૂકવી શકાય એટલે કે આવું જે ડિવિડન્ડ છે એ ભરપાઈ થયેલી મૂડી ઉપર ચૂકવાતું હોય છે પરંતુ મિત્રો અહીંયા સંચાલકે એક નક્કી કરવાનું છે કે કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધાની અંદર રાખો જેને આપણે પુનઃરોકાણ તરીકે ઓળખી શકીએ મિત્રો ધંધાની અંદર રાખી મૂકેલી કમાણી એ નાણાં પ્રાપ્તિનું એક ખૂબ અગત્યનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે કે જેની પડતર મૂડી પડતર ઓછી હોય છે મિત્રો કંપની જ્યારે ડિવિડન્ડ ચૂકવે ત્યારે એની અસર શેર બજાર ઉપર શેરના જે મૂલ્યો હોય છે એટલે કે શેરની કિંમત હોય છે એની ઉપર થતી હોય છે જો નફાનો મોટો ભાગ ડિવિડન્ટ તરીકે વહેંચી દેવામાં આવે તો નફાનું રોકાણ ઘટે અને જો નફાનું મોટા ભાગે રોકાણ થાય તો ડિવિડન્ટ ઓછું મળે આવા નિર્ણયો કંપનીના નાણાકીય સંચાલકોએ લેવાના હોય છે મિત્રો અહીંયા ડિવિડન્ડ અંગેના નિર્ણયો લેતી વખતે કેટલાક પરિબળો અસર કરે છે એમાંનું પહેલું પરિબળ આપણે જોઈએ તો કંપનીનો જે ચાલુ વર્ષ છે એ વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણી પાત્ર નફો કેટલો તે બીજું કંપની ભવિષ્યમાં કેટલી કમાણીનો અંદાજ કાઢે છે આ પરિબળ ત્રીજું કંપની જે કાંઈ ડિવિડન્ડ ચૂકવેલા છે પાછલા વર્ષોમાં એ પણ એક પરિબળ અસર કરી શકે આ ઉપરાંત જો કંપની નવી હોય અને મૂડીની જરૂરિયાત વધારે હોય તો ધંધામાં નફાના પુનઃ રોકાણની જરૂરિયાત આ મુદ્દો પણ જરૂરી બને પાંચમી વાત કરીએ તો કે કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય સ્થિતિ અને નાણાંની જરૂરિયાતો આવા પરિબળો પણ અસર કરી શકે છઠ્ઠો મુદ્દો જોઈએ તો કે કંપની પાસે અનામતોનું પ્રમાણ કંપની પાસે કેટલી અનામતો છે એને આધારે ડિવિડન્ટના દર અંદાજિત નક્કી થતા હોય છે ભવિષ્યમાં નફાકારક રોકાણનું કોઈ જો આયોજન હોય તો આ પણ ડિવિડન્ટ અંગેના નિર્ણયને અસર કરી શકે કંપનીના સંચાલકોનું વલણ સરકારની કરવેરા નીતિ કાયદાકીય એટલે કે ધારાકીય નિયંત્રણો અને કંપનીના શેર હોલ્ડરોની અપેક્ષા મિત્રો બધા જ પરિબળો ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર પહોંચાડતા હોય છે આ ઉપરાંત મૂડી બજારની પરિસ્થિતિ કંપનીનો વિકાસ દર અને કંપનીની તરલતાની સ્થિતિ મિત્રો આજે આપણે ચૌદ મુદ્દાઓ જોયા એ ડિવિડન્ડ સંબંધિત નિર્ણયોને અસર કરતા હોય છે